સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમએસ લાખાણી કન્યા વિદ્યાલયમાં ધોરણ 4 વિષય ગણિતમાં હું મિત્રા પાઠક આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો બાળકો, અને પહેલાના યુટ્યુબના વિડીયોમાં તમે આકૃતિ દ્વારા પેટર્ન શીખી ગયા છો, ત્યારબાદ જાદુઈ ત્રિકોણની માહિતી તમે મેળવી લીધેલી છે. આ ઉપરાંત કોઈ એકનો એક અંક બીજી વાર ન આવે તે રીતે કોષ્ટક કઈ રીતે બનાવવું તેની પણ તમે સમજૂતી મેળવી લીધેલી છે. તો આપણે આગળ વધીએ. આજનો આપણો વિષયાંગ છે અંકોનું ટાવર. ચલો બાળમિત્રો શરૂ કરીએ. હવે બાળકો, તમે જોઈ શકો છો કે અહીં આપણે એક સુંદર મજાનું એક અંકોનું ટાવર બનાવેલું છે. તમે જોઈ શકો છો કે એમાં નીચેની ખાનામાં કેટલાક આંકડાઓ લખેલા છે, બાકીના ખાનામાં ખાલી રાખેલા છે. હવે આ ખાના કેવી રીતે ભરવા, એમાં આપણે કયા આંકડા લખવા, તો આ અંકોનો ટાવર પૂર્ણ કરવા માટે આપણે પહેલા અંકોનો ટાવરનો નિયમ શું છે તેની વિશે માહિતી મેળવીશું. તો જુઓ બાળકો, અહીંયા મેં નિયમ લખેલો છે. નિયમમાં શું લખેલું છે કે નીચેની લાઈનની બે સંખ્યા, ધ્યાનથી સાંભળજો, નીચેની લાઈનની બે સંખ્યાનો સરવાળો કરતા ઉપરની સંખ્યા મળે. એટલે કે અહીંયા શું કહેવા માંગે છે, નીચેની લાઈનની બે સંખ્યાનો સરવાળો કરતા ઉપરની સંખ્યા મળશે. એટલે કે અહીંયા તમને નીચે કેટલીક સંખ્યા આપેલી જ હશે, તે સંખ્યાના સરવાળા કરીને તમારે ઉપરની લાઈન ભરવાની છે. હવે તે કેવી રીતે શક્ય બનશે, તો ચલો આપણે જોઈએ. આપણે અહીંયા નિયમને અનુસરીએ અને સરવાળા કરતા જઈએ. સાવ સહેલું છે, તરત સમજાઈ જશે. શું કીધેલું છે, નીચેની લાઈનની બે સંખ્યાનો સરવાળો કરવાનો. હવે સરવાળો કરતી વખતે સંખ્યા ક્યાંથી લેવાની, સંખ્યા લેવાની શરૂઆત હંમેશા પહેલી સંખ્યાથી જ કરવાની. બે સંખ્યાનો સરવાળો કીધો છે, તો એવું નહીં કરવાનું કે તમે કોઈ પણ ખાનાનો સરવાળો કરી નાખો, હંમેશા પહેલા ખાનાથી જ સરવાળાની શરૂઆત કરવાની. તો ચલો આપણે બે બાળમિત્રો શરૂ કરીએ. અહીંયા શું કીધું છે, પહેલી બે સંખ્યા, તો 10 છે પહેલી સંખ્યા, બીજી સંખ્યા છે 20. હવે તે બંનેનો સરવાળો કરવાનો છે. 10 અને 20 કેટલા થશે, 30. 30 હવે આપણે ક્યાં લખીશું, તેની ઉપરના ખાનામાં. હવે બાળમિત્રો ધ્યાનથી જોજો, તમે 30 જવાબ જે આપેલો છે ને તે આપણે બીજા એકે ખાનામાં લખવાનો નથી. તે કોનો સરવાળો છે, 10 અને 20 નો સરવાળો છે. તો 10 અને 20 ની ઉપર જે ખાનું આવે ને એમાં જ એ જવાબ લખવાનો છે. જે સંખ્યાનો સરવાળો કરીશું તેની ઉપરના ખાનામાં જ તેનો જવાબ આપણે લખવાનો છે. હવે બાળમિત્રો તમે જુઓ, 10 અને 20 નો સરવાળો કર્યો એટલે ગયા 30. 30 મેં લખ્યા તેની ઉપરના ખાનામાં. હવે મારે આ ખાનાનો જવાબ જોઈએ છે, તો મારે કોનો સરવાળો કરવો પડશે, 20 અને 30 નો. ચલો આપણે સરવાળો કરીએ, 20 વત્તા 30. 30 અને 20 કેટલા થશે, 50. તો 50 ક્યાં લખીશ, 20 અને 30 ની ઉપરના ખાનામાં. જોયું બાળમિત્રો, 10 અને 20 નો સરવાળો કરવાથી 30 મળે, તે તેની ઉપરના ખાનામાં લખ્યા. પછી 20 અને 30 નો સરવાળો કરવાનો જેથી જવાબ 50 મળશે, તે તેની ઉપરના ખાનામાં લખવાના. સરવાળો ક્રમમાં આગળ વધશે, પહેલા 10 અને 20 નો થશે, પછી 20 અને 30 નો થશે. સમજણ બાળમિત્રો, હવે મારે સૌથી ઉપરનું ખાનું પૂરું કરવું છે, તો હું કયા બે અંકોનો સરવાળો કરીશ, 10 અને 20 નો કરીશ, નહીં 20 અને 30 નો કરીશ, નહીં હું સરવાળો કરીશ 30 અને 50 નો. કારણ કે આપણો નિયમ શું કહે છે,
આપણો નિયમ એવું કહે છે કે જે ખાનાનો સરવાળો જોતો હોય તેની નીચેની લાઈન લઈ બે સંખ્યાનો સરવાળો કરવાનો છે. નિયમ તો આપણો એવું કહે છે તો આ ખાનાનો સરવાળો જોતો હોય તો નીચેની લાઈન કઈ થઈ? 30 અને 50 વાળી. તેના બે અંકો કયા થયા? 30 અને 50. તો તેનો સરવાળો કરીશું 30 વત્તા 50. 5 ને 3 8. જવાબ આવ્યો 80. તો 80 ક્યાં લખીશ? સૌથી ઉપર. તો જોયો બાળક મિત્રો આપણે કેવી રીતે ગણતરી કરી અને આ અંકોનું ટાવર પૂરું કર્યું. સૌથી પ્રથમ આપણને એક લાઈનમાં આંકડા આપી દીધેલા હશે, તેનો સરવાળો કરી અને ઉપરની લાઈન મેળવવાની છે. ઉપરની લાઈન મળી જાય ત્યારબાદ સૌથી ઉપરની લાઈન મેળવવાની છે. જોયું બાળ મિત્રો? તો ચલો આપણે હજી એક ઉદાહરણ દ્વારા વધુ સચોટ રીતે આ બાબતને સમજીએ. હવે અહીંયા શું છે કે મીનાનો પૂર્ણ કરો. તમે જોઈ શકો છો કે અહીંયા ત્રિકોણ આકારે એક મીનાનો દોરેલો છે. તેમાં કેટલા ગોળ સર્કલ દોરેલા છે અને તેમાં કેટલી સંખ્યાઓ લખેલી છે. હવે જેટલી સંખ્યા લખેલી છે ને તેના સરવાળા કરી કરીને આપણે જ્યાં જ્યાં સંખ્યા નથી લખી તે પૂરી કરવાની છે. તો આપણો નિયમ છે તે અનુસાર સૌથી નીચેની લાઈનમાં આપણને આંકડા આપી દીધેલા જ છે. બાળકો તમને પરીક્ષામાં પણ આવી રીતે સૌથી નીચેની લાઈનમાં આંકડા આપી જ દેશે. એનો જ સરવાળો કરીને તમારે આગળ વધવાનું છે. તો ચલો બાળકો આપણે બીજાનો પૂર્ણ કરવા તરફ જઈએ. હવે નિયમ અનુસાર આપણે સૌથી પહેલું સર્કલ પૂરું કરશું. તો આપણે ગોળનો સરવાળો કરીશું સૌથી પહેલા જે પહેલી સંખ્યા હોય ત્યાંથી જ હંમેશા શરૂઆત કરવાની. તો 5 અને 10નો હું સરવાળો કરીશ, કારણ કે નિયમ શું કહે છે? બે સંખ્યાનો સરવાળો કરવાનો છે. સૌથી પહેલા કરીશ 5. એની બાજુમાં કઈ છે? આ રીતે સરવાળો ક્રમમાં જ આગળ વધશે. 5 પછી 20નો સરવાળો નથી કરવાનો, કે 5 પછી 15નો સરવાળો નથી કરવાનો. સરવાળો એક ક્રમમાં જ આગળ વધશે. 5 પછી જે સંખ્યા આપી હશે તેનો જ સરવાળો થશે. 5 પછી છે 10. જવાબ આવ્યો 15. તો 15 ક્યાં લખીશ? 5 અને 10 ની ઉપરના ખાનામાં. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા આપણને પહેલેથી જ સરવાળો કરીને આપી દીધેલું છે. કોનો સરવાળો કર્યો છે? 10 અને 15નો. 10 અને 15 કેટલા થશે? 25. તો 25 અહીંયા લખી લીધેલા જ છે. ત્યારબાદ અહીંયા શું લખ્યું છે? 15 અને 20. જુઓ, 5 અને 10નો સરવાળો કરવાથી આપણને 15 મળ્યું, 10 અને 15નો સરવાળો કરવાથી આપણને 25 મળ્યું. તો હવે આપણે સૌથી છેલ્લું સર્કલ પૂરું કરવું હોય તો કોનો સરવાળો કરવો પડશે? તેની નીચેની બે સંખ્યા એટલે કે 15 અને 20નો. ચલો આપણે સરવાળો કરીએ. 15 20. જવાબ કેટલો આવશે? 35. તો 35 આપણે ક્યાં લખીશું? જે સંખ્યા છે તેની ઉપરના ખાનામાં. હવે બાળ મિત્રો તમે જુઓ, સૌથી નીચેની લાઈન આપેલી હતી, તેના સરવાળા કરી આપણે ઉપરની લાઈન ભરી. હવે તેની ઉપરની લાઈન ભરવા માટે આપણે કઈ લાઈનના સરવાળા કરીશું? સૌથી નીચેની લાઈન નહીં, જે લાઈન પૂરી કરવી હોય તેની નીચેની લાઈન ના જ અંકો ના સરવાળા કરવાના છે. તો મારે આ સર્કલ ભરવું છે તો કોનો સરવાળો કરીશું? કરીશ 15 અને 25. ચલો સરવાળો કરીએ. 15 25. 5 ને 5 10. 10નું મીંડું વધતી પડી 1, એટલે જવાબ આવશે 40. હવે 40 હું ક્યાં લખીશ? મેં સરવાળો કોનો કર્યો છે? 15 અને 25 નો સરવાળો કર્યો છે. તેની ઉપરનું ખાનું છે ત્યાં જ હું તેનો જવાબ લખીશ. અહીંયા હું લખીશ
40 હવે બાળકો 15 ને 25 નો સરવાળો થઈ ગયો તો હવે કોનો સરવાળો કરવાનો 25 અને 35 ચલો એ સરવાળો કરીએ 25 35 જવાબ કેટલો આવશે 5 ને 5 10 10 ની 0 બધી બડી 1 2 ને 1 3 ને 3 6 જવાબ આવશે 60 તો 60 ક્યાં લખવાના સૌથી ઉપર લખવાના નહીં 60 જે બે સંખ્યાનો સરવાળો કર્યો છે તેની ઉપરના ખાનામાં જ લખવાનું છે તો અહીંયા હું લખીશ 60 હવે તમે જોઈ શકો છો હવે ઉપર એક જ ખાનું બાકી રહ્યું છે તે ખાનનો સરવાળો કરવા માટે આપણો નિયમ શું કહે છે નિયમ એક જ રહે દરેક ખાનનો સરવાળો કરતી વખતે નિયમ એક જ રહે જેનો સરવાળો કરવાનો છે તેની નીચેની લાઈનના બે અંકોનો સરવાળો કરવાનો તો આની નીચે કઈ લાઈન આવે છે 40 ને 60 વાળી 40 અને 60 બે અંકો છે ચલો આપણે તેનો સરવાળો કરીએ 40 બાળ મિત્રો આપણે નિયમ પ્રમાણે કેવી રીતે કોષ્ટકની પૂર્તિ કરી તો બાળ મિત્રો તમે પણ ઘરે જાતે કોઈ પણ આકારમાં એક મિનારો બનાવી શકો છો અને તેમાં કેટલા નીચેની લાઈનમાં નંબર લખી શકો છો અને જાતે પણ આની ઘરે પ્રેક્ટિસ કરી શકો છો તમે તમારા મમ્મી પપ્પાને પણ આની પ્રેક્ટિસ કરાવી શકો છો અસ્તુ બાળ મિત્રો આની પહેલાના લેક્ચરમાં તમે લોકો અંકોનો ટાવર કઈ રીતે બને છે તેની વિશે સમજી ગયા છો તો તેની પછીનો આપણે ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ટોપિકનું નામ છે સરવાળાનો નિયમ તો ચલો બાળકો આપણે શરૂ કરીએ હવે બાળકો તમે જોઈ શકો છો કે અહીંયા મેં કેટલીક આકૃતિ એટલે કે હસતા ચહેરા દોરેલા છે તમે જોઈ શકો છો ડાબી બાજુએ દોરેલા છે કેટલાક ને કેટલાક ને જમણી બાજુએ દોરેલા છે હવે આપણો આજનો વિષય છે શું સરવાળાનો નિયમ એટલે કે આપણે અહીંયા આપેલા આંકડાઓનો સરવાળો કરવાનો છે હવે સરવાળાનો નિયમ પહેલાં આપણે સમજી લઈએ સરવાળો કરતા પહેલાં તો નિયમ શું કહે છે જુઓ બધું ધ્યાન નિયમ એવું કહે છે કે બે સંખ્યાનો સરવાળો કરતા ચકાર સરખો આવશે બે સંખ્યા પણ કઈ બે સંખ્યાનો સરવાળો કરવાનો છે તો શું કહ્યું છે ડાબી બાજુથી પહેલી સંખ્યા અને જમણી બાજુથી પહેલી સંખ્યા એટલે કે ટૂંકમાં અહીંયા એવું કહેવા માંગે છે કે ડાબી બાજુથી એક સંખ્યા અને જમણી બાજુથી એક સંખ્યા લેશું તે બે સંખ્યાનો સરવાળો એક સરખો આવશે હવે કેવી રીતે પોસિબલ છે કેવી રીતે શક્ય છે ચલો આપણે જોઈએ નિયમ અનુસાર આપણે જોઈશું આ ત્રણ સ્માઈલી છે તે ડાબી બાજુએ આપેલી છે આને સ્માઈલી કહેવાય એટલે કે હસતો ચહેરો એટલે કે ત્રણ સ્માઈલી ડાબી બાજુએ આપેલા છે અને ત્રણ સ્માઈલી જમણી બાજુએ આપેલી છે તમને આપણે બાળકો ડાબા જમણામાં તો ખબર પડે છે ને બરોબર આ ડાબું આ જમણું તો જુઓ અહીંયા ડાબી બાજુથી પહેલી સંખ્યા કઈ છે પહેલી સંખ્યા તો કે 11 જમણી બાજુથી પહેલી સંખ્યા કઈ છે આપણે જમણી બાજુથી પહેલી સંખ્યા હંમેશા અહીંથી શરૂ કરશું અહીંથી શરૂ નહીં કરીએ ખાસ ધ્યાન રાખજો ડાબી બાજુથી પહેલી સંખ્યા આપણે અહીંથી જ લેશું ને જમણી બાજુ પહેલી સંખ્યા આપણે અહીંથી એટલે કે છેલ્લેથી લઈશું ડાબી બાજુની સંખ્યા 11 લખી નાખી જમણી બાજુની પહેલી સંખ્યા 16 તો એ લખીશું અહીંયા તો એ નિયમ શું કહે છે કે બે સંખ્યાનો સરવાળો કરતા જવાબ સરખો આવશે આપણે ડાબી બાજુથી સંખ્યા લીધેલી છે એક સંખ્યા જમણી બાજુથી લીધેલી છે ચલો એનો સરવાળો કરીએ 6 ને 1 7 એક ને એક
જવાબ આવ્યો 27 હવે અહીંયા એક સંખ્યા લેવાયેલી છે અહીંથી પણ એક સંખ્યા લેવાયેલી છે ફરી વખત આપણે સરવાળો કરવાનો છે એટલે ફરી વખત આપણે ડાબી બાજુથી એક આંકડો લઈશું અને જમણી બાજુથી એક આંકડો લઈશું આપણે 11 લઈ લીધું તો 11 પછી આપણે કઈ સંખ્યા લઈશું 12 ડાબી બાજુથી આપણે 12 લઈ લીધા તો જમણી બાજુથી હવે આપણે કઈ સંખ્યા લઈશું 16 પછી શું લખ્યું છે 15 તો હવે આપણે 15 લખીશું 12 વત્તા 15 કેટલા થશે 5 ને 2 7 1 ને 1 2 જોયું બાળકો સરવાળા તો એક સરખા આવ્યા 11 અને 16 નો જવાબ પણ 27 આવ્યો 12 અને 15 નો જવાબ પણ 27 આવ્યો ચલો હવે કેટલી સંખ્યા બાકી છે 11 લેવાઈ ગયા 11 પછી 12 લેવાઈ ગયા હવે કેટલા આવશે 11 બાદ સરવાળો થઈ ગયા પછી કઈ સંખ્યા છે 13 તો હવે આપણે લખીશું 13 13 ક્યાં આવ્યું છે ડાબી બાજુએ જમણી બાજુએ કઈ સંખ્યા આવી ગઈ 16 આવી ગઈ 15 આવી ગઈ બાકી કઈ છે 14 તો આપણે 14 લખીશું 13 ડાબી બાજુથી 13 જમણી બાજુથી 14 એનો આપણે સરવાળો કરીશું 3 ને 4 7 1 ને 1 2 તો જોયું બાળકો તમે ડાબી બાજુથી એક સંખ્યા લેતા ગયા એક સંખ્યા જમણી બાજુથી લેતા ગયા તો દરેક સરવાળાનો જવાબ એક સરખો જ આવ્યો 27 27 અને 27 તો જોયું આપણે આ નિયમનો ઉપયોગ કર્યો તો નિયમમાં કીધું છે એ પ્રમાણે જ થયું બધા જવાબ કેવા આવ્યા એક સરખા હવે બાળ મિત્રો એક વાત અહીંયા ખાસ તમે લોકો ધ્યાનમાં રાખજો કે હંમેશા તમે જોજો અહીંયા બે સંખ્યા છે જોડતામાં આવેલી છે હવે તમે જુઓ અહીંયા 3 આપેલા છે એ જગ્યાએ હજી ઉભી ડાબી બાજુએ આવું એક સ્માઈલી દોરી નાખું અને જમણી બાજુએ નહીં દોરું તો શું થશે આ બંનેનો સરવાળો થશે આ બંનેનો સરવાળો થશે આ બંનેનો સરવાળો થશે પછી આ એકનો રહી જશે હવે આની સાથે મારે કોઈ એક બીજી સંખ્યા તો જોશે ને એટલે કે તમે જો ડાબી બાજુ તમે 4 સંખ્યા લખો છો ને તમારે જમણી બાજુ પણ 4 સંખ્યા લખવી પડશે જો તમે એવું નહીં કરો ને તો કોઈ પણ એક સંખ્યા છે ને એકલી રહી જશે અને એનો સરવાળો થશે ને એના પરિણામે શું થશે તમને એક સરખો જવાબ પણ નહીં મળે જો તમે અહીંયા ડાબી બાજુએ બે સંખ્યા લખો છો કોઈ પણ તમારે જમણી બાજુએ પણ બે સંખ્યા જ લખવાની છે તમે ડાબી બાજુ પર 5 સંખ્યા લખો છો તો તમારે જમણી બાજુ પર પણ 5 સંખ્યા લખવાની છે હવે બાળ મિત્રો સંખ્યા લખવામાં પણ તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમે જ્યારે પણ કોઈ પણ સંખ્યા લખો એ હંમેશા ક્રમમાં જ લખવાની છે દાખલા તરીકે અહીંયા તો આપણને 11 જુઓ અહીંયા જ ક્રમ લાગુ પડે છે જુઓ 11 પછી 12 પછી 13 પછી 14 પછી 15 પછી 16 હવે મારે તો બીજી સંખ્યા લખવી છે મારે ધારો કે એક કડે એકથી શરૂઆત કરવી છે તો હું લખીશ પહેલા 1 પછી 2 અને 3 આ મેં ડાબી બાજુએ લખી અહીંયા હું લખી નાખીશ ડાબી બાજુ હવે જમણી બાજુએ પણ મારે કેટલી સંખ્યા લખવી પડશે તો અહીંયા હું લખીશ જમણી બાજુ તો બાળકો આ સંખ્યા ક્રમમાં જ જશે અહીંયા 1 2 3 લખ્યું છે તો અહીંયા મારે 4 થી જ શરૂઆત કરવી પડશે એટલે કે ક્રમમાં જ આગળ વધશે અહીંયા 5 કે 6 નહીં લખો અહીંયા હું લખીશ 1 2 3 તો પછી શું આવે 4 આવે અને અહીંયા 4 પછી 5 પછી 6 હવે તમે જોયું અહીંયા મેં 3 આંકડા લખ્યા હતા 1 2 અને 3 એટલે કેટલા આંકડા થયા કુલ 3 તો મેં જમણી બાજુએ પણ કેટલા આંકડા લખ્યા 3 હવે ધારો કે હું અહીંયા 4 છે એ અહીંથી ભૂસી નાખું આ સંખ્યા અહીંથી હું ભૂસી નાખું અહીંયા હું લખીશ 1 2 3
તમારે અહીંયા પણ ચાર આંકડા જ લેવા પડશે અને શરૂઆત ક્યાંથી કરીશ લખવાની જ્યાં આ સંખ્યા પૂરી થઈ છે તેની પછીના ક્રમ થી એટલે ચાર પછી શું આવશે પાંચ છ સાત ને આઠ જોયું બાળકો સમજો તમને લોકોને જ્યારે પણ તમારે એક સરખો સરવાળો જોતો હોય નિયમ પ્રમાણે તો તમારે ક્રમમાં સંખ્યા લખવાની છે અને તમે ડાબી બાજુ જેટલી સંખ્યા લખો તેટલી જ જમણી બાજુ લખવાની છે એવી રીતે લખશો તો ફાયદો શું થશે કે દરેક બે બેના જોડકામાં સંખ્યા તમે લખી શકશો એક હારે આઠ ને લઈ શકશો બે હારે સાત ને ત્રણ સાથે છ ને ચાર સાથે પાંચ ને જો તમે વધારે કે ઓછી સંખ્યા લખશો ને તો એના પરિણામે છેલ્લે કોઈ પણ એક સંખ્યા છે ને એ એકલી રહી જશે પરિણામે તમને એક સરખો જવાબ નહીં મળે તો જોયું બાળ મિત્રો સરવાળો નિયમ કેટલી સરસ રીતે આપણને અહીંયા સમજાવેલો છે ડાબી બાજુથી લેતા જવાનું જમણી બાજુથી લેતા જવાનું ડાબી બાજુથી ક્યાંથી શરૂઆત કરવાની પહેલા આંકડાથી જમણી બાજુથી ક્યાંથી શરૂઆત કરવાની તો કે છેલ્લા આંકડાથી આવી રીતે ક્રમમાં આગળ વધતા રહેવાનું જેથી કરીને સરવાળોનો જવાબ એક સરખો જ આવશે સરવાળા કરતી વખતે સંખ્યા લખતી વખતે સંખ્યા એક ક્રમમાં જ આવે તેનું પણ ધ્યાન રાખવાનું તમે એકવીસ થી શરૂઆત કરો છો સરવાળા કરવાની તો એકવીસ પછી બાવીસ જ લખવાના પછી ત્રેવીસ જ લખવાના ડાબી બાજુ પર આટલા જ આંકડા લખવા છે હવે મારે જમણી બાજુ એ જવું છે ત્રેવીસ પછી આવશે ચોવીસ પછી પચીસ અને પછી છવ્વીસ તો હવે હું એકવીસ સાથે છવ્વીસ નો સરવાળો કરીશ તો ચલો હજી આપણે સરવાળો કરીએ એકવીસ વત્તા છવ્વીસ આ ત્રણ સંખ્યા છે ડાબી બાજુએ છે આ ત્રણ સંખ્યા છે જમણી બાજુએ છે તો એકવીસ અને છવ્વીસ કેટલા થશે તો કે સુડતાલીસ ત્યારબાદ એકવીસ અને છવ્વીસ આવી ગયા હવે એકવીસ પછી કોનો સરવાળો કરવાનો બાવીસ નો તો અહીંયા લખો બાવીસ છવ્વીસ પછી કોણ આવશે પચીસ તો આનો સરવાળો કરીએ પાંચ ને બે સાત બે ને બે ચાર જોયું બાળકો જવાબ એક સરખો આવ્યો એકવીસ ને છવ્વીસ નો જવાબ સુડતાલીસ આવ્યો તો બાવીસ અને પચીસ નો જવાબ પણ સુડતાલીસ આવ્યો એકવીસ આવી ગયું બાવીસ આવી ગયું બાકી કોણ રહ્યું ત્રેવીસ અહીંયા પણ છવ્વીસ આવી ગયું પચીસ આવી ગયું તો બાકી કોણ રહ્યું ચોવીસ તો ચલો ત્રેવીસ અને ચોવીસ નો સરવાળો કરીએ જવાબ કેટલો આવશે સુડતાલીસ સમજો નો બાળકો તો આવી રીતે તમે પણ ઘરે જાતે કોઈ પણ સંખ્યા ડાબી બાજુ લ્યો એટલી જ સંખ્યા જમણી બાજુ લખો સંખ્યા ચડતા ક્રમમાં લખો અને જવાબ એક સરખો આવશે તેવી તમે ઘરે પણ જાતે પ્રેક્ટિસ કરો અસ્તુ